જય દ્વારકાધીશ મિત્રો, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ અમારે ફિટ કરવાનું હે પ્યોરિટ, તો પ્યોરિટ લઈ આવ્યા અને પોરબંદરથી એક દિવસ હમણાં લઈ આવી હતી અને આથી ઘેરથી પછી અમારે ઘેરથી લઈ આવી. સ્કૂટી નથી લઈ આવી, કારણ કે સ્કૂટીમાં પોરબંદરથી તો સ્કૂટીમાં જ લઈ આવી હતી, પણ એટલે હવે રમ કાં બાંધવું ને કરવું એના કરતાં હાથમાં ઉપાડી જા. તો સાડા દહક દહક વાગે પ્યોરિટવાળો ભાઈ ફિટ કરવા આવો ને હે ને, હું ધારમે બે આવ્યું. સાફ સફાઈનું કામ બધું પૂરું થઈ ગયું અને જો મેં મારા દ્વારકાધીશનો ફોટો પણ, ટીવીનું સ્ટેન્ડ પણ લાગે ગયું તો ટીવી પણ રાખી દીધી. તો એ ખાલી થોડોક સામાન જ બસ હારવાનો હે ને રાખવાનો હે. જે આ બોક્સ પિંજરા હતા એ બધા મેં કાલે આવી હતી, તો આ બધું ખાનાને મેં ધોયા અને આ પણ ધોવાઈ ગયા અને સુકાઈ ગયા, તો અટાણે ખાના બધા આમાં રાખવાના હે. કે બધું કામ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું. અમારા અન્નપૂર્ણામાંનો ફોટો હે શંકર ભગવાનનો ને, અને આમાં જે પેલું પાણી ફિલ્ટર થયું એ ભાઈ કહેતા હતા કે પીતા નહીં, તમે બેન ખાલી કરી નાખજો, પછી બીજું પાછું ભરો ને એ પીવા માટે યુઝ થઈ શકે, પહેલાં યુઝ ન કરતા પીવામાં. તો મેં કીધું હા ઓકે. તો એ ફિલ્ટર હે ફિટ થઈ ગયું અને આજ જવાનું હે ખંભારા ઓડી કરવા. તો બધું આ સાફ સફાઈ થઈ ગઈ, ઓરી પછી બસ સામાન નાખવાનો હે. ફિલ્ટર ફિટ થઈ ગયું, થોડોક ટાઈમ બાર સાડા બાર જેવો થઈ ગયો હતો અને હવારી નાસ્તો કર્યો તો એટલી ભૂખ નથી લાગી બહુ. તે આવો નાસ્તો લઈ આવી ગામમાંથી, મીઠાઈ અને ઢોકરી ખાઈ લઈએ. કોઈની નાસ્તો કરવો હોય તો મીઠાઈ છે મસ્ત ને ઢોકરા ને ચટણી. ને આજે કાલે મેં તમને વાત કરી હતી વ્લોગમાં ઘેર ગઈ તાર કે કાલે ખંભાળા જાઉં, બપો પછી કાલે જાઉં તું ખંભાળા, પણ કાલે પછી ટાઈમ થોડોક મતલબ મોડું થઈ ગયું તું એટલે કાલે પછી નોગા. અને ધાર્મી તો બહુ જ રૂની હતી કે મમ્મી ખંભાળા જાઉં, જા કીધું કે પછી મતલબ જરાક મારા પગમાં લાગી ગયું હતું ભટકાણથી સ્કૂટી, આમાં જ હું જાતી હતી. અને ડોહા બાપા એ કહ્યું એને અહીં ટર્ન માર્યું, એને અહીં વળીને જાવું હતું અને મારે સીધું જાવું હતું. તો એના જે મોરામાં મારે મોરે મોરો મેં દીધી સ્કૂટી, તો એક પલ માટે મને એ થયું કે પૂરું આજ પડ્યા પડવાની હે અને ફૂલ લાગવાનું પણ હા, એવું જ મગજમાં થયું. પણ દ્વારકાધીશની મારી માં કુળદેવમાં દયાથી મને બસાવે લીધી, મને એ જ બસ ફીલ થાય, મને મારા ભગવાનની જ બસ આવી, કારણ કે એટલું ભટકાય એટલે પડવાના છે. પણ હું જ્યારે પડી નહીં અને સામે પછી થોડીક મારી સ્કૂટી આગળ વહી ગઈ ને સામે રિક્ષા આવતી ત્યાં જે હું પૂગવા આવી ત્યાં તમે બ્રેક માર લીધી અને કંટ્રોલ કરી લીધી સ્કૂટી, એટલે હું પડી નહીં. એક જરાક મારો પગ અડેગો હતી, જરાક મારા પગમાં લઈ ગયું, બાકી સ્કૂટીમાં થોડીક ઈજા થઈ. એટલે હું જ્યાં જ્યાંના પહેલાં સ્કૂટી સ્ટાર્ટ કરાય એટલે દ્વારકાધીશ ડોન કુળદેવમાંનું નામ લઈને સ્ટાર્ટ કરા અને એની દયા અહીંથી હજે મારે કોઈ દીકરી પ્રોબ્લેમ આવી નથી અને આવે પણ નહીં. એટલે આ જાવે ને પછી મેં મારે ફૂઈને ખબર નહોતા એની ધાર્મી ધાર્મીની વાત કરી, ધાર્મી કે મારે જાવું જાવું, તો મેં કીધું કે મમ્મીને લઈ ગયું પગમાં તો ને જ જાઉં. તો એ કે પછી ધાર્મી માને ગઈનો વાંધો આવ્યો ને પછી ઘેરે ઠે મારે હાહુને કીધું કે આ રીતના મારી મમ્મીની કે લઈ ગયું ને એ રીતના વાત કરી. તો માં કે તું આને ખોટા બોલતી હતી જવાનું હતું કે કાં, મને કેવું કે ના હાચું કાંઈ મને લઈ ગયું. તો વાંધો ન આવ્યો એ તો કંઈ ન બોલ્યા, પણ રાજુ ખીચકાણા હતા બહુ જ કે સ્કૂટી એ વાંકવાની બંધ થઈ જાહે તારી, તું ધ્યાન રાખજે ન કર. તો એવું બધું હાલે અમારી લાઈફમાં. તો થોડુંક કા અમારી લાઈફસ્ટાઈલ વિશે પણ તમને કા, તો એવું ભગવાનની દયાથી વાંધો ન થયો અને સ્કૂટી પણ ધોઈ નાખા. તો એ પણ થોડુંક તમને બતાવવા. પિતરા બોલ ને ધાર્મી ધાર્મી કા ધાર્મી કપડાં પહેરી લીધા, એને આજ ફોરા ફોરા પહેરાવી દીધા કેપરી. તો એ જોવે મોબાઈલ અને હું તમને બહાર એક બીજી વસ્તુ બતાવવા. બાવડો અમારો પડે ગો, અરે એ આ તો આવ્યો લાગે, જો આ તો આવ્યો ને તો કુતરા ભો હે સૈયદીનો જ પ્લોટ છે એ કેતા લાગે. બોલો ને દાદા. તો આજે અમારો બાવડો જે હે એ કાલે જે આ લોકો દાદા એવા હતા એનો પ્લોટ છે આ પ્લોટ અને ઓલી બાજુનો પ્લોટ સાફ કરવા આવ્યા હતા.
અને આ જે બાવળો હે એ બહુ મોટો બાવળો હતો અને જ મલક સકલ્યું રહેતું અને એટલું સકલ્યું આમાં રહેતું કે મતલબ સકલી જ દેખાતી ડાયર આ જે ડાયરું ડાયરું હે એ ડાયરું ડાયરુંમાં સકલી જ દેખાતી બહુ જ સકલી આવતી અને આમ એ બધું એનું જે પાણી પીવાનું પછી એના કાંઈ આમ દાણા નાખતા મારા હાહુ ને મારા હહરાને એ બધા બાજુ આજુબાજુવાળા બધા દાણા નાખે જતા પાણી આજુબાજુવાળાને બધા અમે પીવડાવતા તો એનું જે સકલીનું ઘર હે એ પાડે નાખ્યું મતલબ જશે બે એવા હતા જે આ પ્લોટવાળા લોકો હે અને આ પણ સાફ કરેગા અને અમારા આઈ હે ને એની બહાર જ બેહું ગમે ઘેર ઘરમાં ઓછા બેહે આઈ હાવ ઠંડા મગજના હાવ ટાઢો મગજ જો આઈનો અમારે કંઈ ખોટી ઉપાધિ ખોટું કંઈ એલો નહીં બચો એ શાંતિથી બેઠા હોય અને બપોરના એ પણ બહાર નીહરે જાય ગમે ઉતાડી કોઈને ખાઈ પીએ બધા ખીચકાઈ મારા હાવને કે આ પંખે તમે ઘડી ખૂવો તો કે ના બસ એની ઝૂંપડી પલી ને આવી ભલા તો એવું હે ને હલો આપણી સ્કૂટી પડી હેઠવા ગોરદા ને મતલબ ગોરદાને અમે તો સ્કૂટી એવું ધોઈ નાખીએ બસ ધૂળવારી છે અને જો થોડુંક સ્કૂટીને બિસારીને લાગ્યું કે પાણી આવે એટલે આમાં પાવડર થોડુંક નાખ્યું અને એવું ધોઈ નાખા સ્કૂટી રેડી કરી નાખા ચમકાવે દા હમણાં દેખીએ બોલે વા તો આતાનું મારા આતાનું હે મચ્છકલ અને મારી મમ્મી નિશા બી આ હે એનું નામ લેખો SEEE સીમા ગાડી ધોવાઈ ગઈ કમ્પ્લીટ જો ચમકાવી દીધી ને હે બસ જો નાઈ ધોવાય ને ખંભાળા જવાનું હે ને બાપા કઈ બાજુ ઉપડ્યા હોય